હવે ગઈ વખતે આપણે તમને નફાકારકતાના ગુણોત્તરો વિશે આપણે માહિતી આપી હતી હવે આજે નફાકારકતા પછી સદ્ધરતાના ગુણોત્તરો અથવા તરળતાના ગુણોત્તરો જેને આપણે તરળતા પણ કહી શકીએ છીએ સદ્ધરતા પણ કહી શકીએ છીએ પરંતુ અહીંયા તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તરળતાના ગુણોત્તરો એટલે જે આપણી રોકડ પ્રવાહિતાનું માપ દર્શાવે છે રોકડ પ્રવાહિતા એવું કહેવાય છે ફરીથી ધ્યાન આપજો અગાઉ આપણે નફાકારકતાના ગુણોત્તરો જોયા જેની અંદર ચાર પ્રકારના ગુણોત્તરો હતા પહેલું ગુણોત્તર હતો કાચા નફાનો ગુણોત્તર એના પછી હતું કામગીરી ગુણોત્તર એના પછી કામગીરી નફાનો ગુણોત્તર અને ચોથા નંબરે ચોખ્ખા નફાનો ગુણોત્તર હવે અહીંયા છે તરળતાના ગુણોત્તર સરળતાના ગુણોત્તર જે આપણી ટૂંકા ગાળાની સદ્ધરતા એટલે કે પ્રવાહીતાનું માપ દર્શાવે છે તો એની અંદર બે પ્રકારના ગુણોત્તરનો સમાવેશ થાય છે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર ચાલુ ગુણોત્તર જેનું સૂત્ર છે ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા અને પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર છે પ્રવાહી મિલકતો ભાગ્યા ચાલુ દેવા પ્રવાહી મિલકતો ભાગ્યા ચાલુ દેવા એવી બધા બે સૂત્રો છે આ તો અહીંયા તમે ધ્યાનમાં રાખજો કે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર બંને ખાસ બોર્ડની પરીક્ષામાં આમાંથી એક પૂછાય છે અત્યાર સુધી અમુક બોર્ડની પરીક્ષામાં માર્ચની બોર્ડની પરીક્ષામાં વધારે કરીને ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર હોય છે એક દાખલો બે માર્ક્સનો તો હવે એના પછી આગળ સદ્ધરતાના ગુણોત્તર સદ્ધરતાના ગુણોત્તર જેની અંદર ધંધાકીય એકમની ધંધાકીય બાકી છે સદ્ધરતાના ગુણોત્તર ગુણો જે હા બોલો સર આ ટાઈમ માં દાખલા નઈ ની બેન દાખલા ચલાવવાના છે કેમ શું થયું એટલે સાત સુધી બાકી એમ ચલાવવાના ના સાત સુધી ચલાવી દીધા છે સાત પછી નો બાકી છે ને હા એટલે પૂછું છું હા પણ એ જે હવે ચલાવવાના છે એની થોડી થિયરી પાછી રિપીટ કરાવું છું અને એના સૂત્રો સમજાવી દઉં પછી દાખલા લઉં ને એસા નવી રીત આવી ને હા નવી રીત આઈ અગાઉ આપણે કાર્ય સમતાના ગુણોત્તરો એટલે કાર્ય સમતાની અંદર નફાકારકતાના ગુણોત્તરો જોઈ ગયા ચાર કાચા નફાનો ગુણોત્તર કામગીરી ગુણોત્તર કામગીરી નફાનો ગુણોત્તર અને ચોખ્ખા નફાનો ગુણોત્તર એ ચાર રીતના દાખલા આપણે કરાવી દીધા છે હવે આજે આવશે ગુણોત્તર ગુણોત્તરની અંદર બે ગુણોત્તર આવશે ગુણોત્તર સોરી ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર અને સદ્ધરતાના ગુણોત્તરની આવશે દેવા ઇક્વિટી ગુણોત્તર કુલ મિલકત દેવાનો ગુણોત્તર માલિકી ગુણોત્તર અને વ્યાજ આવરણ ગુણોત્તર તો હવે સૌથી પહેલા સદ્ધરતા જે લાંબા જે પણ દેવા હોય લાંબા જે પણ દેવા એ દેવા ચૂકવવા માટે આપણે કેટલા સક્ષમ છીએ તે દર્શાવે છે એને કહેવાય સદ્ધરતાના ગુણોત્તર હવે એની અંદર દેવા ઇક્વિટી ગુણોત્તર જે દેવાની સામે ઇક્વિટી એટલે કે માલિકીના ભંડોળ ઇક્વિટી એટલે માલિકીના ભંડોળ બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે જ્યારે કુલ મિલકત અને દેવા એટલે કે ધંધાની જે પણ કુલ મિલકતો છે પાકા મિલકત લેના સરવાળો એટલે કુલ મિલકતો એની સામે લાંબા ગાળાના દેવા આપણે લાંબા ગાળાના ગાળાના દેવા દેવા કહું છું નહીં નહીં ચાલુ એટલે કે કુલ મિલકતોની સામે લાંબા ગાળાના દેવાઓનો ગુણોત્તર બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે એના પછી માલિકી ગુણોત્તર તો માલિકી ગુણોત્તરે બે રીતે સાબિત કરી શકાય છે એક જવાબદારી આધારિત અભિગમ દ્વારા અને બીજો છે મિલકતો આધારિત અભિગમ દ્વારા હવે માલિકી ગુણોત્તર કઈ રીતે સાબિત થાય છે સમજી લેજો એક મિલકતોનો કુલ કુલ કરીએ તો મિલકતો મળે છે અને જવાબદારીનો કુલ કુલ કરો તો જવાબદારીઓ મળે જવાબદારી એટલે મૂડી વત્તા દેવા મૂડી એ આંતરિક જવાબદારી છે અને એના સિવાય જે દેવા શબ્દ આપણે વાપરીએ છીએ એ બાહ્ય જવાબદારી છે પણ એને બંનેને કહેવાય શું કુલ જવાબદારી છે આ ધ્યાનમાં રાખજો તો કુલ જવાબદારીમાંથી આપણે બાહ્ય દેવા બાદ કરું તો તમને શું મળે માલિકી ગુણોત્તર એ રીતે એને બે રીતે આપણે સાબિત કરી શકીએ જવાબદારી આધારિત અભિગમ દ્વારા અને મિલકતો આધારિત અભિગમ દ્વારા એના પછી ચોથા નંબરનું છે વ્યાજ આવરણ ગુણોત્તર લાંબા ગાળાના જે પણ ઊંચીના પૈસા લીધેલા છે તો લાંબા ગાળાના દેવા ચૂક એના ઉપર ચૂકવવાનું વ્યાજ લાંબા ગાળાના દેવાનું ચૂકવવાનું વ્યાજ એ કેટલી વખત આપણે ચૂકવી શકીએ છે ધારો કે આપણે પચાસ હજાર વ્યાજ થતું હોય લાંબા ગાળાના દેવાનું તો એ પચાસ હજારનું વ્યાજ આપણે કેટલી વખત આપી શકીએ જો આપણી જોડે ચાર વખત વસૂલ કરે છે પાંચ વખત વસૂલ કરે તો આપણે કેટલી વખત ચૂકવી શકીએ તો એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે એને કહેવાય છે વ્યાજ આવરણ ગુણોત્તર તો હવે આજે આપણે ઉપરના બે ચાલુ ગુણોત્તર પ્રવાહી ગુણોત્તર પછી દેવા ઇક્વિટી ગુણોત્તર માલિકી અને વ્યાજ સૂત્ર જોઈ લઈએ પહેલા તો સૌથી પહેલા ચાલુ ગુણોત્તર ચાલુ ગુણોત્તર નું સૂત્ર છે ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા ચાલુ મિલકતોમાં કોનો કોનો સમાવેશ થાય છે સ્ટોક ચાલુ રોકાણો દેવાદારુ પણ દેવાદારૂ ચોખ્ખા દેવાદારું લેવાના છે એટલે કે ગાલખા અનામત બાદ કર્યા પછીના લેની ઊંડી અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ મળવાની બાકી આવકો ટૂંકા ગાળાની લોન અને ધિરાન રોકડ અને રોકડ સમકક્ષ એટલે કે એની અંદર રોકડ સિલક હોય બેંક સિલક હોય હાથ પરના ચેક કે ડ્રાફ્ટ આવેલા પડેલા હોય તે આ બધાનો સમાવેશ ચાલુ મિલકતોમાં થાય છે હવે ચાલુ દેવામાં કોનો કોનો સમાવેશ લેનદારો દેવી ઊંડી ચૂકવવાના બાકી ખર્ચા અગાઉથી મળેલ આવકો અને ટૂંકા ગાળાના ઉછીના નાના એનો સમાવેશ ચાલુ દેવામાં થાય છે આ બંને મળી જાય એટલે બંનેનો ભાગાકાર કરો એટલે એને કહેવાય ચાલુ ગુણોત્તર એ રીતે હવે પ્રવાહી ગુણોત્તર પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર છે પ્રવાહી મિલકતો ભાગ્યા ચાલુ દેવા પ્રવાહી મિલકતોમાં સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ ચાલુ મિલકતોમાંથી સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ તમે બાદ કરી દો તો તમને પ્રવાહી મિલકતો મળી જશે શોર્ટમાં આટલું યાદ રાખજો જેટલી પણ ચાલુ મિલકતો હોય એ ચાલુ મિલકતોમાં કઈ બે વસ્તુની લેવાની સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચા આ બંને વસ્તુને ખાલી બાકાત કરી દેવાની છે એના સિવાયની બધી ચાલુ મિલકતો લઈ લેવાની એના પછી હવે છે દેવા ઇક્વિટી ગુણોત્તર દેવા ઇક્વિટી ગુણોત્તર જેની અંદર લખ્યું છે ઉપર દેવા ભાગ્યા ઇક્વિટી દેવા

પ્લસ લાંબા ગાળાની જોગવાઈઓ પણ એક પ્રકારની દેવું જ દર્શાવે છે લાંબા ગાળાની જોગવાઈઓ એ પણ ધ્યાનમાં રાખજો દેવા બરાબર એનું બીજું સૂત્ર છે કુલ દેવામાંથી ચાલુ દેવા બાદ કરો તો લાંબા ગાળાના દેવા મળી જાય તમને દેવા બરાબર શું કુલ દેવા એટલે કે ચાલુ દેવા વધતા ચાલુ દેવાનો સરવાળો જે થાય એને કહેવાય કુલ દેવા અને કુલ દેવામાંથી ચાલુ દેવા તમે બાદ કરો એટલે તમને જે દેવા વધે એને કહેવાય લાંબા ગાળાના દેવા તો અહીંયા તમને જે દેવા શબ્દ છે એ લાંબા ગાળાના દેવા માટે વપરાય છે આ ધ્યાનમાં રાખજો એના પછી શેર હોલ્ડર્સ ના ભંડોળ એટલે કે ત્રણે નો સરવાળો ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી અનામત અને વધારો શેર હોલ્ડર્સ ના ભંડોળ એનું બીજું સૂત્ર કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરો કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરી દો

ચોખી ખોટ આપેલી હોય તો તમારે શું કરવાનું સરવારો કરવાનો એમાંથી ચોખ્ખી ખોટ બાદ કરી દેવાની તો તમને અનામત અને વધારો મળી જશે ત્યાર પછી કુલ મિલકત દેવાનો ગુણોત્તર કુલ મિલકતો ભાગ્યા દેવા અહીંયા પણ દેવા એટલે લાંબા ગાળાના દેવા લેવાના છે

તો કે હોલ્ડર ના ભંડોળ પ્લસ ચાલુ દેવા પ્લસ બિન ચાલુ હોલ્ડરના ભંડોળની ગણતરી વખતે અવાસ્તવિક મિલકતો ધ્યાનમાં લેવી નહીં કુલ મિલકતોની ગણતરી વખતે અવાસ્તવિક મિલકતો ધ્યાનમાં લેવાની નથી અવાસ્તવિક મિલકતો કોને કહેવાય છે એ ધ્યાનથી સાંભળજો પ્રાથમિક ખર્ચા પ્રસારિત મહેસૂલી ખર્ચા શેર કે ડિબેન્ચર વટાવ જાહેરાત ઝુંબેશ ખર્ચ સંશોધન વિકાસ ખર્ચ નહીં ખર્ચાઓ જ્યારે પણ તમે કુલ મિલકતોનો સરવાળો કરો છો અને એ વખતે આવા કોઈ ખર્ચા કે અવાસ્તવિક મિલકતો આપેલી હોય તો એ બધી ધ્યાનમાં લેવાની નથી આના સિવાયની મિલકતોનો સરવાળો કરીને કુલ મિલકતો ધ્યાનમાં લેવાની રહેશે એના પછીનો પોઈન્ટ છે માલિકી ગુણોત્તર

એની અંદર ફરીથી ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી અનામત અને વધારો ત્રણેયનો સરવાળો કરો એટલે તમને શેર હોલ્ડરના ભંડોળ એટલે કે ઇક્વિટી મળી જશે શેર હોલ્ડરના ભંડોળ બરાબર શું થાય બીજું સૂત્ર કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરી દો તો પણ તમને શેર હોલ્ડર્સના ભંડોળ મળી જશે કુલ મિલકતો એટલે શું તો એ ચાલુ મિલકતો વત્તા બિન ચાલુ મિલકતો અને કુલ મિલકતો બરાબર કુલ જવાબદારી પણ થાય છે હવે એ જ રીતે ફરીથી અહીંયા ધ્યાનમાં રાખજો અવાસ્તવિક મિલકતો બાદ કરવાની છે નોંધ લખ્યું છે મેં કુલ મિલકતોની ગણતરી વખતે અવાસ્તવિક મિલકતો ધ્યાનમાં લેવી નહીં તથા માલિકીના ભંડોળમાંથી પણ અવાસ્તવિક મિલકતોની કિંમત બાદ કરવી જે માલિકીનું ભંડોળ આવે એમાંથી અવાસ્તવિક મિલકતોની જેટલી પણ રકમ થાય છે એ પણ બાદ કરવાની છે ધ્યાનમાં રાખજો દાખલામાં આવશે એ વખતે તમને ખ્યાલ આવશે આનું એના પછી વ્યાજ વ્યાજ આવરણ આવરણ ગુણોત્તર ગુણોત્તર બરાબર કરવેરા અને વ્યાજ નફો ભાગ્યા લાંબા પહેલાનો દેવાનું ચૂકવવા પાત્ર કુલ વ્યાજ કરવેરા અને વ્યાજ પહેલાનો નફો ભાગ્યા લાંબા ગાળાના દેવાનું ચૂકવવા પાત્ર કુલ વ્યાજ જેટલું પણ ચૂકવવાનું થતું એ બધું કુલ વ્યાજ કરવેરા અને વ્યાજ પહેલાનો નફો બરાબર શું કડવેરા અને વ્યાજ પહેલાંનો હવે તમને અંદર ચોપડીમાં અથવા દાખલામાં રકમમાં જે નફો આપેલો હશે એ કરવેરા કે આવકવેરા પછીનો નફો હશે અહીંયા મારે ભૂલથી પહેલાં જ લખાઈ ગયું છે તમને પછીનો નફો આપેલો હશે કયો નફો આપેલો હશે પછીનો આવકવેરા કે કરવેરા પછીનો નફો પ્લસ એની અંદર કરવેરાની જોગવાઈ ઉમેરી દેવાની પ્લસ લાંબા ગાળાનું ચૂકવવા પાત્ર કુલ વ્યાજ ઉમેરી દેવાનું એ ત્રણેયનો સરવાળો કરશો એટલે કરવેરા અને વ્યાજ પહેલાનો નફો મળી ગાળાના દેવાનું કુલ વ્યાજ એટલે વ્યાજ વ્યાજ પ્લસ બેંક લોનનું આજે અહીંયા સુધીના દાખલા આપણે જોવાના છે બરોબર હવે દાખલાઓની શરૂઆત કરી છે દાખલા નંબર આઠ નીચે આપેલ વિગતોના આધારે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરની ગણતરી કરો નીચે આપેલ વિગતોના આધારે ચાલુ ગુણોત્તર અને પ્રવાઈ ગુણોત્તર ગણતરી કરો અત્યારે તમને મેં ચાલુ ગુણોત્તર નું સૂત્ર અને પ્રવાઈ ગુણોત્તર નું સૂત્ર સમજાવ્યું છે કોણ બોલશે ચાલુ ગુણોત્તર નું સૂત્ર અર બોલો ચાલુ દેવા ઓકે તો સૌથી પહેલા ચાલુ ગુણોત્તર નું સૂત્ર ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા અહીંયા ચાલુ મિલકતોમાં કોનો કોનો સમાવેશ થશે એ કોણ કહેશે ચાલુ મિલકતોમાં કોનો કોનો સમાવેશ થશે ટ્રાય કરો સર હું બોલું હા બોલો રોકડ અને રોકડ સમક્ષ રોકડ અને રોકડ સમક્ષ ઓકે પછી દેવાદારો દેવાદારો પછી

સાત લાખ પંચ્યાસી હજાર સાત લાખ પંચ્યાસી હાજર ઓકે શું કર્યું રતિલાલ તને પૂછું છું માઇનસ કરી દેવાદારો માંથી સર ઓકે રાઈટ બરોબર છે સાત લાખ પંચ્યાસી હજાર જવાબ તારો સાચો છે મને ખ્યાલ છે પણ ફરીથી પૂછ્યું કન્ફ્યુઝ થાય કે શું થાય ખબર ને હવે એનો જવાબ સાચો છે તમારે અહીંયા ચાલુ મિલકતો ચાલુ મિલકતો એનું સૂત્ર પહેલા આપણે લખવાનું છે તો સૂત્ર લખીએ છીએ એટલે એ તમને ખ્યાલ આવશે કે આપણે કઈ કઈ મિલકતોનો એમાં સમાવેશ થાય છે તો એ પ્રમાણે સૂત્ર લખીએ છીએ એક જ મિનિટ જુઓ ચાલુ મિલકતો બરાબર સ્ટોક વત્તા દેવાદારો દેવાદારો કયા લેવાના ગાલખા દનામત બાદના એટલે કે ગાલખા દનામત બાદ કર્યા પછીના દેવાદારો પ્લસ લેણી ઊંડી પ્લસ અગાઉથી ચૂકવેલ ખર્ચા પ્લસ મળવાની બાકી આવકો પ્લસ રોકડ અને રોકડ સમકક્ષ પ્લસ ચાલુ રોકાણો આ બધી ચાલુ મિલકતો છે તો આ ચાલુ મિલકતોમાંથી જે પણ નામ અહીંયા આપેલા હોય એવા નામ આપણે લઈને એનો સરવાળો કરીએ તો અહીંયા જુઓ સૌથી પેલા સ્ટોક ત્રણ લાખ રૂપિયા એના પછી દેવાદારો બે લાખ પચાસ હજાર માઇનસ ગાલખાત અનામત કરી દીધી છે બે લાખ પચાસ હાજર માઇનસ વીસ હજાર રોકડ અને રોકડ સમકક્ષ એક લાખ વીસ હજાર એના પછી પ્લસ અગાઉ સોરી આપણે લેણી ઊંડી પંચોતેર હજાર રૂપિયા પ્લસ અગાઉથી ચૂકવેલ ખર્ચ સાહીઠ હજાર રૂપિયા એમ બધાનો હવે સરવાળો કરશો તો સરવાળો ચાલુ મિલકતો નો સરવાળો થયો સાત લાખ પંચ્યાસી હજાર હવે એ રીતે ચાલુ દેવા શોધવાના છે ચાલુ દેવા ચાલુ દેવામાં કોનો કોનો સરવાળો થશે બોલો સર બોલો ખર્ચા ચૂકવવાના બાકી ખર્ચા છે ખર્ચા ચુકવાના બાકી ઓકે પછી લેણદારો 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 હા હા પછી દેવી ઊંડી ઊંડી પછી ટૂંકા ગાળાની લોન સર લોન ઓકે બરોબર આ ચારે નો સરવાળો કરીએ એટલે તમને મળશે ચાલુ દેવા લેણદારો પ્લસ દેવી ઊંડી પ્લસ ચુકવવાના બાકી ખર્ચા પ્લસ ટૂંકા ગાળાની લોન ચારે નો સરવાળો કરો એટલે એની રકમ મળી ત્રણ લાખ પચાસ હાજર અહિયાં ચાલુ દેવા ત્રણ લાખ પચાસ હજાર આપણને મળી ગયા તો હવે બંનેમાં સૂત્ર માં કિંમત મૂકી દો ચાલુ મિલકતો સાત લાખ પંચ્યાસી હજાર ભાગ્યા ચાલુ દેવા ત્રણ લાખ પચાસ હજાર એટલે ચાલુ ગુણોત્તર આપણને મળ્યો બે જેમ એક બે પોઈન્ટ ચોવીસ ગણી છે બે પોઈન્ટ ચોવીસ ગણી છે એટલે કે દેવો એક રૂપિયા હોય દેવું એક રૂપિયા હોય તો ઉપરની મિલકતો બે છે એવું થયું એટલે એને જેમમાં આ રીતે લખાય બે પોઈન્ટ ચોવીસ જેમ એક રાખજો લખી નાખો ચાલુ મિલકતો વાળું આખું બધું લખી નાખો પછી ગુણોત્તર હેલો સર બોલો હવે આ આપણે કાઢવું હોય તો કેતે કાઢવાનું જેમ એટલે બંનેનું પદ છે બંનેનું પદ નાનું કરતા કરતા પણ અહીંયા આપણે શું કરવાનું છે અહીંયા એવું નથી કે પૂર્ણાંકમાં રાખવાનું અહીંયા તમે સાત લાખ પંચ્યાસી હજાર ભાગ્યા ત્રણ લાખ પચાસ હજાર કર્યું એટલે તમને જવાબ શું આવ્યો બે પોઈન્ટ ચોવીસ તો નીચેનું પદ કેટલું કેવાય એક કેવાય નીચેના પદ વડે આખો ભાગાકાર જ કર્યો ને તો નીચેનું પદ એ શું છે એક છે તો ઉપર કેટલા આયા બે પોઈન્ટ ચોવીસ એ રીતે એનું જેમ થયું બે પોઈન્ટ ચોવીસ જેમ એક ખ્યાલ આવ્યો હોય તેનો ભાગાકાર કરીએ તો બે પોઈન્ટ ચોવીસ હા આનો બંનેનો ભાગાકાર કરીએ હા બોલ અને નીચે તો એક એક જ રાખી દેવાનું હા નીચેનું એક જ કેવાય નીચેની આખી રકમ આપણે ઉડાઈ દીધી એવું સમજી લે ત્રણ લાખ પચાસ હજાર વડે આખી ઉપર ની રકમ ઉડાઈ દીધી એટલે ઉપર નો જવાબ આવ્યો બે પોઇન્ટ ચોવીસ તો નીચે હવે એક કઈ ના વધ્યું તો નીચે શું વધ્યું કેવાય એક વધ્યું એટલે બે પોઈન્ટ ચોવીસ જેમ એક એનું પ્રમાણ થઈ ગયું આવો કોઈ બી દાખલો આવો તો બધામાં એક મૂકવાનો છે ખાલી ખાલી અમુક ગુણોત્તરમાં પણ એક મૂકવાનું નથી એ તને આગળના બીજા ગુણોત્તર આવશે આના પછીના કાર્ય ક્ષમતાના ગુણોત્તર કાર્ય ક્ષમતાના ગુણોત્તર વખત કે વાળ શબ્દ વપરાય ત્યાં એક શબ્દ વપરાતો નથી એ બધું ગુણોત્તર ઉપર આધારિત છે તમે કેવા પ્રકારનો ગુણોત્તર શોધો છો જેની અંદર પ્રમાણ સ્વરૂપ આવી રીતના લખી શકાય અગાઉના ગુણોત્તરમાં આપણે ટકાની નિશાની આપતા હતા ખ્યાલ હોય તો જવા દો જવા દો હવે એના પછી પ્રવાહી ગુણોત્તર પ્રવાહી ગુણોત્તર નું સૂત્ર છે પ્રવાહી મિલકતો ભાગ્યા ચાલુ દેવા પ્રવાહી મિલકતો ભાગ્યા ચાલુ દેવા ચાલુ દેવા તો આપણે જે શોધેલા છે ત્રણ લાખ પચાસ હજાર ત્રણ લાખ પચાસ હજાર એટલે એ તો મળી જ ગયા આપણને ચાલુ દેવા હવે રહ્યું શું આમાં પ્રવાહી મિલકતો તો પ્રવાહી મિલકતો બરાબર સૂત્ર આપણે અગાઉ કહ્યું કે ચાલુ મિલકતોમાંથી જે ચાલુ મિલકતો આપી છે ચાલુ મિલકતો માંથી તમારે સ્ટોક શું બાદ કરવાનું સ્ટોક અને અગાઉથી ખર્ચા બાદ કરી દેવાના બરોબર તો એ બંને રકમો એની બાદ કરશો તો પણ તમને મળી જશે અથવા એ બંને સિવાયની બીજી ચાલુ મિલકતો નો સરવાળો કરી લો તો પણ તમને પ્રવાહી મિલકતો મળી જશે તો હવે આપણે લખ્યું પ્રવાહી મિલકતો બરાબર ચાલુ મિલકતો માઇનસ સ્ટોક વધતા અગાઉથી ચૂકવેલ ખર્ચા

બધાને લખાઈ ગયું કોઈને બાકી છે તો તમે ચા પીવો સર હા ભાઈ ચા પીવી છે ના ના સર હું બી ચા જ પીવું ઓકે ચલો અહીંયા ધ્યાન આપો જવા દો ને પાછું બાકી છે સર જવા બાકી છે તો તું બોલતો નથી બાકી છે એટલે પછી

એના ક્લાસ ચાલુ કરી દીધા છે નવકાર ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે મારા ઓળખીતામાં જ છ જણાએ તો ચાલુ કર્યા છે સાકાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ છે તો એ છ જણાએ નવકાર ઇન્સ્ટિટ્યૂટના ઓનલાઈન ક્લાસીસ સીએ માટેના ચાલુ કરી દીધા અને જૂન મહિનાની અંદર એની પરીક્ષા આપશે આપણી બારમાની બોર્ડની પરીક્ષા મે મહિનામાં પૂરી કરીને જૂન મહિનામાં સીએની પહેલી એટેમ્પ્ટ પરીક્ષા આપશે લોકો હવે દાખલા નંબર નવ એચ કંપની લિમિટેડ ની નીચે આપેલી વિગતોના આધારે દેવા ઇક્વિટી ગુણોત્તર બોલો ભાગ્યા ઇક્વિટી દેવા ભાગ્યા ઇક્વિટી ઓકે દેવા ઇક્વિટી ગુણોત્તર બરાબર દેવા ભાગ્યા ઇક્વિટી અહીંયા હંમેશા ધ્યાનમાં રાખજો આ જે દેવા છે એ લાંબા ગાળાના દેવા લેવાના છે અને ઇક્વિટી એટલે માલિકીનું ભંડોળ તો હવે સૌથી પહેલા આપણે દેવા શોધી લઈએ દેવા એટલે કે લાંબા ગાળાના દેવામાં કોનો કોનો સમાવેશ થશે કોણ કહે છે બોલો સર બોલો બોલો લાંબા ગાળાના દેવા હી દેવી હુંડી હા દેવી હુંડી દેવી હુંડી એ લાંબા ગાળાનું દેવું છે કે બોલો સર લાંબા ગાળાની જોગવાઈઓ એક તો હા એક લાંબા ગાળાના દેવા હા બસ આ બેનો જ સમાવેશ થાય બરોબર છે લાંબા ગાળાના દેવા પ્લસ લાંબા ગાળાની જોગવાઈઓ એ બંનેનો સરવાળો એટલે કુલ લાંબા ગાળાના દેવા મળે તમને એટલે કે દેવાનો સરવાળો તો એ દેવા બરાબર શું અહીંયા મેં લખ્યું છે જુઓ દેવા બરાબર લાંબા ગાળાના દેવા કહેવાય એક તો પહેલો પોઈન્ટ એની અંદર બિન ચાલુ દેવા લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈ આ ત્રણેયનો સરવાળો થાય લાંબા ગાળાના દીવા દીવા એટલે શું થાય લાંબા ગાળાનું દીવું પણ લાંબા ગાળાના દીવામાં કોનો કોનો સમાવેશ થાય બિન ચાલુ દેવા લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈઓ તો અહીંયા એક તો આપણને આપ્યું છે લાંબા ગાળાના દેવા આપ્યું છે એની અંદર જોગવાઈ ઉમેરી દો એટલે બંનેનો સરવાળો કરશો એટલે કુલ દેવા કેટલા મળશે આપણને 12 લાખ રૂપિયા તો એ રીતે 8 લાખ 4 લાખ 12 લાખ હવે એના પછી ઇક્વિટી તો ઇક્વિટી જેની અંદર ચલો અન આપજો ઇક્વિટી ઇક્વિટી એટલે માલિકી ના ભંડોળ બોલે છે કોઈ કે હું આગળ કરું જવા દઉં બોલો હા બોલો

પચાસ ગયા પચાસ હજાર હવે દેવાની જગ્યા લખવાના બાર લાખ અને ઇક્વિટીની જગ્યા લખવાના નવ લાખ પચાસ હજાર તો લખી દઈએ દેવા બાર લાખ ઇક્વિટી નવ લાખ પચાસ હજાર બંનેનો ભાગાકાર કરીએ તો દેવા ઇક્વિટી ગુણોત્તર મળ્યો એક પોઈન્ટ છવ્વીસ જેમ એક પોઈન્ટ છવ્વીસ જેમ એક લખી નાખો

સાહેબ ને એવું લાગશે કે આને આગળ વાળા માંથી પાછળ વાળા માંથી કે પડોશી માંથી જોઈને લખી નાખ્યું છે પણ આ બધું સમજાવવું જરૂરી છે એના માર્ક્સ હોય છે આ ધ્યાનમાં રાખજો હવે દાખલા નંબર દસ એમ લિમિટેડ નીચે ઇક્વિટી હવે અહીંયા ધ્યાન આપજો દેવા ફરીથી કયા કયા દેવા માં સમાવેશ થશે દેવાની અંદર બોલો કોણ બોલશે દેવાની અંદર બોલો લાંબા દેવા બરાબર બિન ચાલુ પ્લસ લાંબા ગાળાની જવાબદારી પ્લસ લાંબા ગાળાની જોગવાઈ એટલે કે છ લાખ વત્તા આઠ લાખ બરાબર ચૌદ લાખ એટલે દેવા આપણને મળી ગયા ચૌદ લાખ હવે ઇક્વિટી શોધવાનું છે ઇક્વિટી એટલે માલિકીના ભંડોળ એના માટેનું સૂત્ર કોણ બોલશે બોલો

તો ચાલુ દેવા ચાર લાખ પચાસ હજાર વત્તા લાંબા ગાળાની જોગવાઈ છ ગાળાની જવાબદારી આઠ લાખ તો આઠ ને ચાર અઢાર લાખ પચાસ હજાર દેવું થયું ત્રીસ લાખ માંથી ઇક્વિટી તમને મળી ગઈ અગિયાર લાખ પચાસ હજાર હવે દેવા પણ મળી ગયા ઇક્વિટી પણ મળી ગઈ તો બંનેની કિંમત મૂકી દો અને એ રીતે ભાગાકાર કરશો તેનો જવાબ એક પોઈન્ટ બાવીસ જેમ એક પોઈન્ટ બાવીસ જેમ એક લખી નાખો લખાઈ ગયું એક મિનિટ હશે લખાઈ ગયું ઓકે કોઈને બાકી નથી ને બરાબર દેવા ભાગ્યા ઇક્વિટી ફરીથી દેવામાં કોનો કોનો સમાવેશ થશે અને કઈ રીતે દેવું શોધીશું બેમાંથી એક જવાબ મળે મને કોઈ પણ દેવામાં આમાંથી કોઈ વિગતનો સમાવેશ થાય એવો છે અથવા દેવું કઈ રીતે મળશે કોણ જવાબ આવશે મૂડી દેવાનો સરવાળો શબ્દ મૂડી દેવા કે બીજું કઈ બોલો રતિલાલ સર લાંબા ગાળાના દેવા માયનસ ટૂંકા ગાળાના દેવા સર લાંબા ગાળાના દેવામાંથી ટૂંકા ગાળા ના દેવા બિન ચાલુ દેવામાંથી ચાલુ દેવા માયનસ કરવાના બિન ચાલુ દેવામાંથી ચાલુ દેવા માયનસ કરું તો શું વધ્યું ખાલી બિન વધ્યું આતું શું શું વધ્યું એજ તો પૂછવું જ સર દેવા ના વધ્યા સર ક્યાંથી વધે લખ બિન ચાલુ દેવા માઇનસ ચાલુ દેવા બંને બાજુ થી ચાલુ દેવા ચાલુ દેવા ઉડી વધ્યું શું બિન સાહેબ પણ બિન ચાલુ દેવામાંથી ચાલુ દેવા ક્યાંથી બાદ થાય હું એમ કઉ છું ના ના સર કુલ દેવામાંથી દેવા માંથી કુલ દેવા માંથી ચાલુ દેવા બાદ થાય તો બિન ચાલુ દેવા મળે મિસ્ટેક થઈ ગઈ સર મિસ્ટેક વાંધો નહીં વાંધો નહીં ચલો અહિયાં ધ્યાન આપો

સોરી ચાલુ દેવા બાદ કરવાના મેં ભૂલથી બિન ચાલુ દેવા લખી નાખ્યું છે સુધારી દઈએ આ બિન ને કેન્સલ કરી દઈએ બરોબર દેવામાંથી ચાલુ દેવા બાદ કરશો એટલે તમને લાંબા ગાળાના દેવા મળી જશે ઓકે તો એ પ્રમાણે હવે દેવા બરાબર દસ લાખ માઇનસ ચાર લાખ તમે આ ત્રણેયનો સરવાળો સરવારો કરશો એટલે ચાર લાખ સરવાળો થશે ચાલુ દેવાનો સરવાળો એટલે તમને લાંબા ગાળાના દેવા મળ્યા છ લાખ રૂપિયા ઓકે હવે ઇક્વિટી ઇક્વિટી શોધવા માટે શું કરીએ બોલો ઇક્વિટી શોધવા માટે શું કરવાનું છે મિલકત માઇનસ દેવા કુલ મિલકતો હા કુલ મિલકતો માઇનસ કુલ દેવા હવે કુલ મિલકતો એટલે ચાલુ મિલકતો વત્તા ચાલુ મિલકતો નો સરવાળો શું થાય કુલ મિલકતો બરાબર શું થાય બિન ચાલુ મિલકતો પ્લસ ચાલુ મિલકત એટલે બાર લાખ વધતા દસ લાખ બાવીસ લાખ માંથી દસ લાખ બાદ કરશું એટલે કેટલું વધશે ઇક્વિટી લાખ તો એ પ્રમાણે કરીએ કુલ મિલકતો માઇનસ કુલ દેવા બાવીસ લાખ માઇનસ દસ લાખ એટલે ઇક્વિટી વધી આપણી બાર લાખ હવે બંને રકમો મળી ગઈ દેવા અને ઇક્વિટી બંને મળી ગયા તો સૂત્રમાં કિંમત મૂકી અને ભાગાકાર કરીએ તો જીરો પોઈન્ટ પાંચ જેમ એક એનો જવાબ આવશે લખી નાખો કુલ મિલકતો ભાગ્યા દેવા બરોબર છે કુલ મિલકત દેવા ગુણોત્તર બરાબર કુલ મિલકતો ભાગ્યા દેવા હવે કુલ મિલકતો માં કોનો કોનો સમાવેશ થશે બોલો અહીંયાથી કોનો સમાવેશ થાય કુલ મિલકતોમાં શેર મૂડી મિલકત કહેવાય ને શેર મૂડી મિલકત ના કહેવાય જવાબદારી કહેવાય ને હા જવાબદારી કહેવાય માલિકી જવાબદારી છે આંતરિક જવાબદારી છે તો સર મિલકત અને જવાબદારી એક જ ના કહેવાય સા બંને बाजू સરવાળો એક સરખો આવે મિલકત તો અને જવાબદારીનો સરવાળો સરખો હોય પણ બંને એક જ કહેવાય એ ખોટું હા સર એ તો મે ક્યાં આ એજ તું કહે એજ કહું હું એમ કહું છું બંનેની રકમ સરખી હોય પણ બંને એક જ ના કહેવાય ધ્યાન રાખ એક જવાબદારી છે ને એક મિલકત છે હા એટલે બંને એક જ નથી પણ બંનેનો સરવાળો સરખો થાય એમ એમની યાદ તને સમજાવું છું બંનેનો સરવાળો સરખો થાય એટલે આપણે એવું કહી શકીએ કે કુલ જવાબદારી બરાબર કુલ મિલકતો કેવાય પણ એટલે કે જવાબદારી હા હવે અહિયાં ધ્યાન આપજો કુલ મિલકતો કુલ મિલકતો એટલે શું કુલ જવાબદારી કુલ જવાબદારી એટલે મૂડી વત્તા બાહ્ય જવાબદારી એ બધાનો સરવાળો તો આપડે લખીએ અહિયાં

યાંત્રિક જવાબદારી અને આ બંને બાહ્ય જવાબદારી છે તો આ બધી રકમોનો સરવાળો કરો એટલે તમને શું મળે કુલ જવાબદારી અને કુલ જવાબદારી કેટલી છે 26 લાખ એ જ આપણી મિલકતોનો સરવાળો થાય તો તમને દેવા પણ મળી ગયા અને કુલ મિલકતો પણ મળી ગઈ તો બંનેના ભાગાકાર કરી દઈએ 6.5 જેમ 1 કુલ મિલકત દેવા ગુણોત્તર 6.5 જેમ 1 લખી નાખો જેને સર માલિકી ની જવાબદારી માલિકી નું ભંડોર એ આંતરિક જવાબદારી છે એટલે જવાબદારી જ કેવાય પેલા એ પણ એ આંતરિક જવાબદારી છે માલિક પ્રત્યેની જવાબદારી છે ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી લખાઈ ગયું સર ઓકે સર બે મિનિટો હા હા આરામથી બાકી જે કોઈને જવા દઉં ને હવે એના પછી દાખલા નંબર તેર ટી કંપની લિમિટેડ ની નીચે આપેલ વિગતોના આધારે વિગતોના આધારે માલિકી ગુણોત્તર શોધો હવે માલિકી ગુણોત્તર એનું સૂત્ર કોણ કહેશે તમે બોલો બોલો માલિકીના ભંડોળો ભાગ્યા કુલ મિલકત માલિકીના ભંડોળો ભાગ્યા કુલ મિલકતો તો અહીંયા માલિકી ગુણોત્તર બરાબર માલિકીના ભંડોળો ભાગ્યા કુલ મિલકતો માલિકીના ભંડોળમાં કોનો કોનો સમાવેશ થશે સર બોલો અહીંયા કુલ મિલકતો કીધું એમાં જવાબદારી બવાબદારી બધું આવી જાય છે જવાબદારી ને બધું આવી જાય તો પણ મળે અને અથવા તો ચાલુ મિલકત બિન ચાલુ મિલકતોનો સરવાળો કરી કરી દો તોય કુલ મિલકતો મળી જશે તમને અને સર

ચાલુ જવાબદારી અને બિન ચાલુ જવાબદારી વાત કરી દો તો પણ તમને આટલી જ રકમ મળશે આ ત્રણેયના સરવાળા જેટલી જ તો આપણે અહીંયા લખીએ છીએ માલિકીના ભંડોળ બરાબર ઇક્વિટી શેર પ્લસ પ્રેફરન્સ શેર પ્લસ અનામત અને વધારો એટલે કે બાર લાખ વત્તા આઠ લાખ વત્તા ચાર લાખ એટલે ચોવીસ લાખ રૂપિયા માલિકીનું ભંડોળ મળ્યું આપણને હવે કુલ મિલકતો એટલે ચાલુ મિલકતો વત્તા બિન ચાલુ મિલકતો ચાલુ વત્તા બિન ચાલુ મિલકતો તો એનો સરવાળો કરીશું તો એ છત્રીસ લાખ રૂપિયા મળ્યા તો હવે એ બંને રકમો આપણને મળી ગઈ જે આપણે માલિકીના ગુણોત્તરના સૂત્રમાં લખી દઈએ ચોવીસ લાખ ભાગ્યા છત્રીસ લાખ એટલે જીરો પોઈન્ટ સડસઠ જેમ એક એનો જવાબ લખી નાખો જવા દો સર ઓકે એના પછી નો રાખ લો પાંચ કીધું હા બોલો નીકાળ ને ફરીથી નીકાલું જવા દો કહ્યું ને

વ્યાજ આવરણ ગુણોત્તર બરાબર વ્યાજ અને કરવેરા પહેલાનો નફો ભાગ્યા લાંબા ગાળાના દેવાનું ચૂકવવા પાત્ર કુલ વ્યાજ બરોબર તો હવે અહીંયા વ્યાજ અને કરવેરા પહેલાનો નફો તો અહીંયા જુઓ તમને કયો નફો આપ્યો છે કરવેરા પછીનો નફો આપ્યો છે આપણે કરવેરા પહેલાનો નફો જોઈએ તો જે કરવેરા પછીનો એટલે કરવેરા બાદ કર્યા પછીનો નફો છે એની અંદર કરવેરા ઉમેરી દો એટલે કરવેરા પહેલાનો નફો થઈ જાય એની અંદર વ્યાજ ઉમેરી દો તો વ્યાજ અને કરવેરા પહેલાનો નફો થઈ જશે તો એ પ્રમાણે આપણે લખી છે કે વ્યાજ અને કરવેરા પહેલાનો નફો બરાબર કરવેરા પછીનો નફો પ્લસ કરવેરા પ્લસ લાંબા ગાળાના દેવાનું કુલ વ્યાજ આ ત્રણેય વસ્તુનો સરવાળો કરીએ તો આપણને શું મળશે વ્યાજ અને કરવેરા પહેલાનો નફો તો કરવેરા પછીનો નફો છે સાત લાખ પચાસ હજાર કરવેરા બે લાખ પચાસ હજાર દસ ટકા બંને કુલ વ્યાજ થયું ત્રણ લાખ વીસ હજાર બે લાખ વત્તા એક લાખ વીસ હજાર એટલે ત્રણ લાખ વીસ લાંબા ગાળાના દેવાનું વ્યાજ થયું તો હવે ત્રણેય રકમો સરવાળો કરીએ તો તમને મળશે સાત લાખ પચાસ હજાર પ્લસ બે લાખ પચાસ હાજર કરવેરા પ્લસ દસ ટકાના ડિબેન્ચર નું વ્યાજ બે લાખ પ્લસ બાર ટકાની લોન નું સરવાળો મળ્યો રૂપિયા હવે લાંબા ગાળાના દેવાનું કુલ વ્યાજ તમે જોઈ શકો છો ફરીથી તમને દેખાય છે લાંબા ગાળાના દેવાનું કુલ વ્યાજ એટલે કોનો સરવાળો કર્યો બે લાખ વત્તા ત્રણ લાખ વીસ હજાર તો એ આપણું નીચેનું પદ છે જુઓ લાંબા ગાળાના દેવાનું કુલ વ્યાજ એટલે કે બે લાખ વત્તા એક લાખ વીસ હજાર એટલે ત્રણ લાખ વીસ હજાર મળી ગયા પણ તેર લાખ વીસ હજાર ભાગ્યા ત્રણ લાખ વીસ હાજર કરી દો એટલે તમને માલિકી ગુણોત્તર સોરી વ્યાજ આવરણ ગુણોત્તર લખાઈ ગયું છે વ્યાજ આવરણ ગુણોત્તર અહિયાં વ્યાજ આવરણ ગુણોત્તર કરી દેજો ભાઈ વ્યાજ આવરણ ગુણોત્તર બરાબર ચાર પોઈન્ટ એકસો પચીસ વખત આપણે વ્યાજ કેટલી વખત ચૂકવી શકીએ છીએ